Hello. Satnam Singh ji. आप पर्वत चाले जिंदु एक अद्भुत पर्वत है. पर्व बड़ी दिशा में चालू एक एक गांव में वो नहीं हो. कार्तिक मास अने श्रावण मास को पर्व क्या बुद्धिमती अनुसार ने संकीर्तन तथा बड़े संकीर्तन खाए छे समागम खाए ख्याल करना प्यारा. संकीर्तन खाए छे समागम थई रह्यो छे सत्संग पण थई रह्यो छे साथे साथे घणी प्रकारना समाधानो पण એ બધા એ પોતે પોતાને સમજવાના છે. અને ભ્રાંતિ પણ પોતાને જ ઉભી થાય છે. ભગવાન ભ્રાંતિ મોકલતા નથી. કોઈ દિવસ સત્સંગ પોતાને કરવો પુરુષોત્તમ માસ પોતાને લેવો અધિક માસની પ્રક્રિયા પોતાને કરવી ગુણદાન પોતાને કરવું પ્રમાણ પોતાને કરવું સમરણ પોતાને કરવું સમાધાન પણ પોતાને કરવું આ બધી વસ્તુ જે છે ભ્રાંતિ મટાડવા હારોથી ભ્રમ મટાડવા માટે આ એક માસ નું પર્વ છે. પછી પૂર્વ દિશામાં તમે દ્રષ્ટિ કરો તો પર્વ છે. દક્ષિણ દિશામાં દ્રષ્ટિ કરો તો પર્વ છે. પણ બધે ઠેકાણા દિશામાં જુઓ તો પર્વ છે. આ ભ્રાંતિ લખી છે નો અર્થ બીજો કઈ ઘટાડ છે. બધા ભાતી ભાતી છે ફક્ત અલંકાર છે. જાય પણ રોકડા આપે છે એ રોકડ ઉપર થી કાઢી નાખો એટલે ભાતી જ છે. બધામાં ભાતી સજાતિ ને વિજાતિ ત્રણેય પદ સાથે જ છે. કોઈ નોખો પાડતા નહીં. સજાતિ વિજાતિ અજાતિ પદ કોઈ નોખો ન પાડશે. ફક્ત સમજા સમાધાન માટે વૃત્તિનો વળાંક માટે આ એક સ્થિતિ છે. વૃત્તિનો વળાંક માટે
કોઈ હેતુ નથી. બીજો તમે શું પ્રયોગ કરવાના? આપણે શું કરશું? ભાતીગળનો પ્રયોગ શું કરવો? જ્યાં વિરામ છે ત્યાં બીજો સ્થિતિ શું કરવું? પણ યોગ છે ને વિરહી પુરુષનો, વિરહી પુરુષને યોગની સ્થિતિ ખબર છે. ક્રાંતિ તો મટી જાય છે, ક્રાંતિ કઈ છેટ હોય થોડી છે. ભગવાન નું ભજન કરે ને ક્રાંતિ કઈ, ભગવાન નું ભજન કરે, સ્મરણ કરે, ઉપવાસ કરે, ભ્રાંતિ હોય જાય. તો તાપી માં હોય જાય પ્રાંત, તાપી માં અહીંયા કઈ હું રહી જતો. આ તો ભ્રાંતિ નો ભેદ તમારી રીતે જ ઉભો કર્યો છે. ભ્રાંતિ છે જ નહીં, ભેદ પણ નથી. અભય દિશામાં જવા વાળા માણસો ને ભ્રાંતિ ભેદ નથી, કારણ કે તમને શ્વાસોશ્વાસ ચાલી રહ્યો છે, તમને ખબર છે. આવી જાય પાછું પકડ થઈ ગયો છે, પાછી મૂકી દેવાય તો ભૂલ જાય. સમરણ કરે, સમરણ વિના કોઈ જતું, સમરણ કરે. આ સમરણ નો મહિમા, ફૂલદાન નો મહિમા, સાધના નો મહિમા, એટલે બધી સાધના મહિમા હતું છે. અખોટ મહિમા હર્ષદ લઈ ગયા. સાધના નો મહિમા, અને ખાસ ધ્યાન રાખજો સાધનાની સાથે સમાધાનનો પણ મહિમા. સમાધાન તમારે પોતાને જ કરવાનું. કે મારામાં ફેરફાર થાય છે, કે ભગવાનમાં ફેરફાર થાય છે, કે સદગુરુમાં ફેરફાર થાય છે, નહીં ફેરફાર. તમારી વૃત્તિઓ અમુક પ્રકારે ફેરફાર, વૃત્તિઓમાં ફેર. વૃત્તિ મૂળ ઘર માત્ર, તમારી વૃત્તિ મૂળ ઘર માં ફેરાવો. જયારે મૂળ ઘર કહેવા, વૃત્તિ મૂળ ઘર માં ફેરાવો. બીજા નંબરમાં મૂળ ઘર માંથી આવશો તો તમે આધીનતા માં આવશો, આધીનતા માંથી આવશો તો તમારે દીનતા તૈયાર થશે. અને દીનતા તૈયાર થઈ એટલે એમાં દીનતા ને બે ની વચમાં દયા આપો. ભજનની પૂર્ણાવતિ ન થાય, સંકીર્તન ની પૂર્ણાવતિ ન થાય, સત્સંગ ની પૂર્ણાવતિ ન થાય, સ્મરણ ની પૂર્ણાવતિ ન થાય, નિષ્ઠાની પૂર્ણાવતિ ન થાય, એકતાની પૂર્ણાવતિ ન થાય, અને પરમાત્મા પૂર્ણ છે ની પૂર્ણાવતિ થતી જ નથી. અપૂર્ણતા એ એક મલિન મનનું કારણ છે.
पूर्णता करी सबज संगत की स्थिति में तपास समाज ने अंदर पूर्णता करी अरे समाज संतो आगे संतो आगे साधु आगे जवानों रहस्य शू आज अगर ते आज आज मास अमास दिवस की पूर्णावती नो थी रात्रि की पूर्णावती नो थी काय में पूर्णावती थी पूर्णावती नो अर्थ तो बहुत मोटो छे आहुति ने पूर्णावती कोई थती नहीं जे परमार्थ ने पर पूर्णावति थती नहीं आहुति आहुति एवी आप करो श्वास श्वास सिमरन सवरण क्यों करो सवरण शुद्धि यू करो जीव गागन परिहार हलो चालो श्रोता में कहे कभी विचार सवरण शुद्धि यू करो सवरण करो बहु ज्ञान न पुस्तक आध्यात्मिक ज्ञान न पुस्तक बहुत नहीं आ तो तुम्हें अटकाई दीश मार्ग चढ़ेला से नहीं भूल जीश अगर तुमने खबर नहीं कहे देवा दे देवा ने भक्ति ने भी खबर नहीं दी तब योग घोषित चढ़ा मनवा तेरा भूले वालों आपने किस बात करी તમારી બુદ્ધિ બગડી જાય વશિષ્ઠ રામાયણ છે યોગિષ્ઠ છે એ જ્ઞાન પ્રધાન્ય છે જ્ઞાન એનો કરતા કોણ છે ખબર નથી ભાઈ વાલ્મીકિ રામાયણ વાલ્મીકિ કરતા આપણે કહી શકીએ તુલસીદાસ રામાયણ માણસ માં આપણે તુલસીદાસ બાબા એ કહી શકીએ વશિષ્ઠ રામાયણ તો બીજાએ બનાવી છે અને રામજીને રામ ને વશિષ્ઠ ને પાત્ર તરીકે એક્સચેન્જમાં દાખલ થયું હોય ને નાટકમાં બે પાત્ર કેમ મૂક્યા હોય એમ રામ અને વશિષ્ઠ ને પાત્ર તરીકે રામજી છે બાબા વશિષ્ઠ ભગવાન ને પૂછ્યું જ નથી અને તો ભક્તિ માર્ગ સિવાય ગુરુગમ પદ સિવાય કઈ પૂછ્યું જ નથી અને ગુરુગમ પદ જ રામજી એ સ્વીકાર કર્યો છે અત્યારે મર્યાદા પુરુષો તો બીજી ચર્ચા બીજી ચર્ચા કરી જ નથી આગળ પરમ પૂજ્ય બાદ આ તુલસીદાસ મહાત્મા ઓહો સર્વ શાસ્ત્ર નું દોહન કરેલું બાપુ સર્વ શાસ્ત્ર નું દોહન વ્યાકરણ સહિત સર્વ શાસ્ત્ર નું દોહન અંતિમ પછી રામાયણ બનાવ્યું છે એને સાક્ષાત્કાર પરમાત્મા નો કરેલો સગુણ સ્વરૂપ નો ત્યાં સુધી વાત છે ગુરુ તો એમને કહ્યા છે તુલસીદાસ પણ વૈરાગ્ય પ્રાપ્ત કરાવનાર એની ઘરવાળી છે
અને એ તુલસી રાસ માખી અને એ તો એ 134 વર્ષની ઉંમર પોતાની કહી તુલસીદાસ મહાત્માની શરીરની ઉંમર 134 વર્ષ સર્વ ગ્રંથો નું દોહન કરીને તુલસીકત રામાયણ બનાવી છે. અધીનતા બતાવી ત્યાં સુધી સુક્ષ્મતા જેને બતાવી જે સંત મહાન કક્ષાના યુગોથી પરાકાષ્ઠા ઉપરથી બહુ ઊંચી ગતિ માટે ચડેલા એને એક સાખી માલક નાખ્યું. તુલસી તુલસી ક્યાં કરો તુલસી બન કે ઘાસ કૃપા ભય રઘુનાથ તો બન ગયે તુલસી ભાઈ તો તમે તુલસી તુલસી કરો પણ આ ભાઈ જો તુલસી તે ઘાસ છે તો કૃપા થઈ એની તો દાસ કરો કૃપા ભાઈ તો કૃપા કૃપા બહુ મોટી વસ્તુ છે. પરમાત્માની કૃપા અગાધ છે. તુલસીદાસ બાબાજીને વૈરાગ્ય ઉત્પન્ન થયો. કાશીમાં પોતે રામકથાની તૈયારી કરી રહ્યા હતા એમાં એ કઈ નીકળી ગયા હતા. કુદરતી કાશીમાં પોતે નીકળ્યા તુલસીદાસ. આ ઘટના બનેલી વાત છે. સદગુરુના પરમ વિશ્વાસ જેમ રામજી ધીરાજ રઘુવંશ ભણી વશિષ્ઠ બાબાના અને લક્ષ્મણજી ચરણ કદાચ આપતા હોય વિશ્વામિત્રના એમના ચરણ કહેતા હોય તો વિચાર કરો એની ગુરુ ભક્તિ કઈ છે. અરે ગુરુ સત્તા વાળા કેવા એની ગુરુ ભક્તિ કઈ છે. ગુરુ ગમ પાસે ગુરુ ભક્તિ કઈ છે. બ્રહ્મ ખુદ એ કોઈ સગુણ બ્રહ્મ સ્વરૂપ જો ચરણ ની સેવા કરતા હોય તો આપણે સામાન્ય માણસ પોતાના ઘરવાળાની સેવા કરવી તો ઉપજ નો પાર નો. પોતાના ઘરવાળાને પતિ ગુને માનો હોય એને પગ દબાવ કે એની ચરણ ની સેવા કરવી હોય તો મૂંઝાઈ થોડા સદગુરુ ની સેવા કોઈ થી મજા નથી. પુરુષ ને કહું તમારે તો મુદાવટ તો કે માને તો એની ટેવ નથી ભાઈ એવું આ તો આગળની વાત છે. તરની સેવા બહુ છે મા તો આગળનું થઈ ગયું હતું. લક્ષ્મણજી ને સીતાજી ને દઈ ને તમે લક્ષ્મણજી ને માતાજી સેવા કરે છે જાનકી મૈયા દેવા શક્તિ તો છે. શક્તિ તો પ્રભુની આ સેવા કરે અધિકાર એનો લક્ષ્મણજી ની આવી જતો કેવા કા માતાજી આ કરી રહ્યું ભાવે છે કે શું થયું તો કાલ બેલી કે ભાઈ એમને બધા અધિકાર અમારો નહીં કરી લક્ષ્મણજી અને માતાજી જાનકી ને બે ને પૂરું થઈ ભગવાન સમજી ગયા તુલસીદાસ મહાત્માજી દયાળુ છે ને મહાન પરમ દયાળુ પરોપકારી પરમ દયાળુ એને ઉપમા આપી એટલી બધી સર્વ
એક કૃપા દેવો તો તમારા શકા જોડી જાય. પણ એ નીતિ બહુ સમજાવી કે ભાઈ ને ખેદ રહેવું, ગુરુ શિષ્ય ને ખેદ રહેવું, નરદાર નરનારી ને કેવી રીતે રહેવું, મિત્ર ને કેવી રીતે રહેવું, ગુરુ બંધુ ને કેવી રીતે રહેવું, આદિનું છે. શંકર ભગવાને મર્યાદા બહાર પાડી છે અને રામજી એ પ્રગટ કરી દીધું છે. અરે અરે રામદેવજી યથાર્થ અને અસાધ છે રામદેવજી મહારાજે. અરે પરિપૂર્ણ વારો અમારા હાથમાં ચિંતામણી નો આમાં વૃત્તિ પ્રભાકર નો હોય ભગવાન તમારી નવારી પ્રકૃતિ ન હોય તો તમારી નવારી હસ્તી શું પ્રકૃતિ નથી માયા નથી. તમે તો આમ તો ના તમે તો આમ લાખો માણસો ને ભેળા કરતા ગુરુગમ તો નો ધ્યાન કરો ધ્યાન કરો ધ્યાન કરો. તમને આનંદ આવશે કારણ કે ઘણા બાબુ થોડુંક વૈરાગ્ય એક અલ્પજ્ઞ વૈરાગ્ય અને ત્રિવ્ય વૈરાગ્ય. અલ્પજ્ઞ વૈરાગ્ય ની અંદર પ્રોક્ષ ની અંદર ભગવાન છે એમ કહેવાનું. અલ્પજ્ઞ વૈરાગ્ય છે ને એ થોડો ડગમગ અલ્પજ્ઞ પણ કેવો છે ક્યાં છે કેવી રીતે છે એ ખબર નથી. અક્ષર આત્મા અક્ષર અક્ષર અક્ષર
અરે ઉને તાણ તાણ ગોળથી ફળ છે પછી પ્રકૃતિ પણ ફળ છે અતીત છે જીયા कोई साधु स्मरण करे रे कोई मनड़ा ने समझावे रे ए अतीत ए जागे अतीत ने देखा अतीत ने अद्वैत आपी तो सर्वगुण संपन्न तुलसीदास महात्मा मेरा निवेदन मृत्यु लोक थी अमर लोक सुधी ब्रह्म लोक सुधी जेने मोक्ष की इच्छा नहीं उस पर मंत्री हुई मोक्ष की पड़ी इच्छा मोक्ष नहीं नहीं મુક્તિ પણ જોતી નથી મુક્તિ જેનો પાણી પૂજ્યપાદ हम काशी में नजर आने के लिए लाओ बाद यार जाओ मस्ती देने रोमे रोम देने चाहिए हम हनुमान जी महाराज ना प्रभु नु नाम लेता रहता जना रुवाड़ा खड़ा थी ले जिया थे अपने चार पति खड़ा रुवान रुवाड़ा अपने आठ मध्य आठ में गैस अपने गैस पे दिया અને ગુરુના નામ અને બરબાદ થવા વાળા પણ લાગી પાછી કદગડા પરમ સાસબ લોક ડાડો મેકન કે મારુડા કરોડો માં પ્રસન્નતા આપો જય હો કરોડો માં કરોડો માં સુખામ કીધું દાદા મેકર ની સાખી ગાવે છે માફ કરજો તમને સમજો તમને મને કા ભણગાવી દઉં છું પણ સંગત જેની સુખની પૂછણી જેની પાછી ઓહો વા ડાડો કે બગડી સંગત જેની સુખની પૂછણી પૂછણે જેની પાછી ડાડો પકડ કે બગડી ગઈ ઊંકી પાછા બરાબર ધારો મેકર સામાન્ય લક્ષ્મણ જીતરો અવતાર
અંશ એનો સામાન્ય અને 48 બાર ચોકો 48 એને જેને ચાર ધૂણીઓ ચાર ચાર બે ધૂણીને બે ધૂણા થયા અને એને સાક્ષાત તમે કોઈ ના સમજો અમારા આજે દેવી પણ છે દેવતા પણ છે આપણે એની નજીક જવું નથી આપણે એનાથી દૂર રહેવું છે તે આપણેથી દૂર જ રહેવાનું હવે તમે એના નજીક જાઓ એ તમારે નજીક ઉડાડે ના પણ હિરે અને વેદના વાળા તુલસીદાસ મહાત્મા વૈરાગ્ય પ્રાપ્ત તુલસીદાસ મહાત્મા નીકળે અને એમાં એક મળતું ઘટના બનેલી છે સામ્રાજ્ય વાત છે એમાં એની ઘરવાળી જે હતી એ આગળ હતી તુલસીદાસ મહાત્મા બરોબર આમાં મળે બાય ઉભી રીતે તુલસી કેમ રહે છે તુલસીદાસ મહાત્મા જે બોલે અખંડ સભા બોલ છૂટી ગયો સંતોની અકળ કળા આવે છે સંતોની લગભગ અકળ આપણે ન સમજીએ સંતોની ગતિને સાચા સંતોની ગતિને આપણે સમજવા હજી હું તો સમજી શકું આપ લોકો કદાચ સમજતા હો એ વાત જુદી છે બરાબર એ બધી પૂછાય છે બીજી ભાષ જ નતો થતો ભાષ ને અભાસ ની પ્રક્રિયા નહોતી એનામાં વૈરાગ્ય વાળા એની સાક્ષાત ની સ્થિતિ ની પ્રાપ્તિ માટે તૈયારી હતી રામરામ કે રામરામ નિંદ્રામાં ક્યાં છું તો નિખાર હતા જાગૃત થાય એમ ત્યાં કીધું ત્યાં તો આળસ મળી થઈ ગયો ઉભો અરે
પછી તુલસીદાસ મહાત્મા કીધું સ્વામી ના જો ભગવાન દુસરા ભગવાન કે હા ભગવાન અમને તકલીફ આપી એમ ભાઈ બોલ રામજીની એવી ઈચ્છા છે તુલસીના ઘાટ માં બેસી એકાંત માં બેસી તુલસીના ઘાટ માં રામ કથા હતા પંડિત વિદ્વાન જેટલી ઈર્ષા અને જેટલી ભ્રાંતિ હોય બીજા કોઈ નો અલ્પજ્ઞ પંડિત હોય અલ્પજ્ઞ વિજ્ઞાન પૂર્ણ વિદ્વાન પંડિત તુલસીદાસ મહાત્મા એ રામ કથા લખ્યા પછી પંડિતો ને વિદ્વાન એની વાત અવજસ અમારે વેદ નથી આમ કીધું અમારે સ્મૃતિ સ્મૃતિ નથી આમ કીધું એમાં થોડું થોડું બહુ મજા જેવી વાત આવે ખુલાસા કર્યા ખૂબ ખુલાસા પણ તુલસીદાસ મહાત્મા એ સંસ્કૃત બધા ભરેલા અને તુલસીદાસ મહાત્મા પ્રાકૃતમાં ભાષામાં તારી જો રામ કથા સત્ય હોય તો પછી આકાશ વિશ્વનાથ ને આગળ જાય બીજું બધા તમારા પુસ્તકો શ્રુતિ સમૃતિ બીજું ત્રીજું બધું તૈયાર કરી અને જો આ બધા પુસ્તકો આ રામ કથા નીચે મૂકી દઈ છે અને બીજા શાસ્ત્રો એની પાસે બધા શાસ્ત્રો જે બરાબર એમાં જો શંકર ભગવાન જો બધા સહી કરી દે અને તારો શાસ્ત્ર અમારા શાસ્ત્ર માંથી તું ઊંચું આવી જાય તો તારો આ રામ કથા સાચી વિશ્વનાથ રામ નો વિરોધી હોય શંકર ભગવાન કે મારો એ દુશ્મન છે રામ કહે પણ શંકર ને માનવા વાળો ન હોય તો એ મને ગમતું નથી સદગુરુ આજ્ઞા અનુસરી ચાલવા સદગુરુ જે કેમ એ પ્રમાણે કરવા રાત્રે નો ટાઈમ તારા બંધ કાશી વિશ્વનાથ મહારાજ એ વખતે કાશી વિશ્વનાથ ને બહુ જ મહા અદભુત પ્રક્રિયા ચાલતી હતી એટલે એમનું બહુ માન હતું કાશી ને કાશી વિશ્વનાથ શંકર ભગવાન બહુ દયાળુ ભોળોનાથ છે ને કેવા
તારે હરે તારું શરણ છોડી ઘોડા ભોળા ભોળા નાથ તારે ભોળી છે ભલાયો તારું શરણ છોડી બાબા કેના શરણ જા તું ભોળા ભોળા ના ભોળા ભોળા પૂરણ પુરુષોત્તમ નો આજે છેલ્લો દિવસ પૂરણ પુરુષોત્તમ પછી પણ છસો માસ એનો આજે છેલ્લો દિવસ કેવાય અને પૂર્ણાવત થતી નથી દાન કર્યું છે પૂર્ણ કર્યું છે એવું તમે કોઈ બોલતા નહીં મહેરબાની કરી ક્યારે પાણી ફરી જાય ખબર ન પડે સમરણ કર્યું કોને કેવું નહીં ઉપવાસ કરે અને ઈ વેફર મગાવે ઈ કચોરી મગાવે ઈ ફરાળી ચેવડો નો ઓહો ખોરાવી દેવું દરરોજ નું ભોજન કરતા એ ભોજન એ વખતે અતિથિ કોઈ ખાવાનું તેને ખોરાવી દેવું અને ફક્ત આખા દિવસ લાગે છે અને બીજું ઉપવાસ ઉપરા વૃત્તિ ત્રીજી વૃત્તિ ઉપવાસ ઉપનામ પૂર્ણ પૂર્ણની અંદર વાસ કરી દેવો એનું નામ પંડિતો વેલા પહોંચી ગયા તો શંકર ભગવાને રામ કથા ની અંદર સહી કરી દીધી આ ઘટના બનેલી વાત છે રામ કથા ની અંદર
शंकर भगवान ने सही करी दी आज मोर्चा पापी मोर्चा परवान गई। वाह बेटा सतगुरु भगवान जी आ मोर्चा परवान अरे अरे मोर्चा परवान लगी हो ना बजाय पुस्तक हेठा अरे हां राम कथा ऊपर जय बाबा। પંડિત બધાને ખબર હતી કે આ દસ બાર ની વાર પુરાવો મળી ગયો છે મંડવો હજમ થઈ ગયો છે અને અખંડ શો ભાઈ ગયા બીજું ખબર તો નહોતી પણ એને બોલાવી ગયું બોલાવી ગયું એટલે ભગવાને કામ કરવું પડે જેને સમર્પણ ને અર્પણ ભગવાનના નામ માંથી જીવન જીવી જાય સમર્પણ અર્પણ થઈ ગયું પછી એનું કામ કોણ કરે એ જ કરે ને બીજો કોણ કરે વાહ તુલસીદાસ વાહ નમસ્કાર तुलसीदास त्याग ने नमस्कारी तुलसीदास ने वैराग्य ने नमस्कारी तुलसीदास का नाम समरे नमस्कारी अने नाम कथा बनावी ने तुलसीदास आपरा जीवो जीवो माटे उद्धार करी ना के हम बोले ने एने पर नमस्कार छे वाणी ने विराम सरण प्रणाम ધીરે ધીરે
कौन करे थे तो भाई होए भाई करी निकले से करे तो मैं तेर पीदूर दे देता શાસન કરતો ને શિષ્યાસન પદ્માસન વાંચન કરી સમજ્યા વિના અમુક પ્રકારનો અનુભવ તો આપણો હોય નહીં એમાં પછી શિષ્યાસન થાય તો પાછા હારીએ કરાવો કરો ભજન કરવાનું કરો Thank you.
અને સામગ્રી તૈયાર છે એટલે સરકારની વ્યવસ્થા જેમાં આપણને સૂચના મળે એ પ્રમાણે ગોઠવાજો. કોઈ ઉતાવળ કરશો નહીં અને Thank you.